કેમ છો વિદ્યાર્થી મિત્રો, વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે સાથે મળીને 12 કોમર્સના અકડાશાસ્ત્રમાં સુરક્ષા સંબંધનો અભ્યાસ કરતા રહેલા છીએ, તેમાં લાસ્ટ 2.3નો લગભગ આપણે કેટલામો દાખલો ગણેલો છે મિત્રો? છઠ્ઠો દાખલો ગણેલો છે. કે આ દાખલો આપણે ગણેલો છે ને, આ દાખલો આપણો છઠ્ઠો ગણાઈ ગયો છે. આપણે કંઈ ચિંતા જેવું છે ના, એમાં કઈ રીતના નંબર આપવાના છે એ બધી આપણે ચર્ચા કરી લીધી છે. નંબર આપતી વખતે ખાસ ધ્યાન રાખજો. હવે શીખવાના છે 2.3નો સાતમો દાખલો. બે નિર્ણાયકો 10 સ્પર્ધકોને એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપવામાં આવે છે અને તે પરથી તેમના ક્રમાંકોના તફાવતનો વર્ગનો સરવાળો 214 મળે છે. આ પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. 2 કે 3 માર્કમાં પૂછાય એવો નાનો એવો દાખલો છે મિત્રો. 10 સ્પર્ધકોને એટલે એન આપી દીધો છે. આ આપને આપી દીધો, શું આપી દીધું છે? ક્રમાંકોના તફાવતોના વર્ગનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર આપી દીધું છે. શું આપી દીધું છે? એટલે જવાબ લખતા પહેલાં તમારે લખી લેવાનું એન બરાબર 10. આ 10 અહીંયાથી લીધા છે. સિગ્મા ડી સ્ક્વેર એટલે 214. હવે તો મિત્ર સૂત્ર મૂકી અને ડાયરેક્ટ આપણે શું કરવાનું છે, કિંમત મૂકી દેવાની છે. આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ 1 મૂકીએ કિંમત, તો 1 - 6 214 આપેલા છે. એન એટલે 10 નો વર્ગ માઇનસ 1 1 - 214 ગુણ્યા 6 કરો કેટલા થશે? 1284. 10 નો વર્ગ 100 - 1 એટલે કે 1 - 1284 એમ નામ રાખીએ છીએ. 10 100 માંથી 1 બાદ કરીએ એટલે 99. 1 - 1284 ભાંગ્યા 990. તો 1284 ભાંગ્યા 990 કરો એટલે આપને મળે 1.30. જવાબ મળશે માઇનસ, કારણ કે 1 કરતાં 1.30 મોટો છે એટલે 1માંથી માઇનસ કરીએ તો જવાબ શેવો આવે? -0.30 એટલે 3. આમ ક્રમાંક સહસંબંધાંક આપને મળશે -0.3. જ્યારે 1 કરતાં આ રકમ મોટી આવે ત્યારે આપને માઇનસ મળે જવાબ. ખાસ યાદ રાખજો. આ દાખલા નંબર 7 હતો મિત્રો. જોઈએ દાખલા નંબર 8. 10 વિદ્યાર્થીઓએ કોઈ બે વિષયોમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 મળે છે. મિત્રો જો આર આપી દીધો. શું આપી દીધું છે? આર. પાછળથી એવી ખબર પડી છે કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો, પરંતુ ભૂલથી તે 3 લેવાયો હતો. જો ભૂલ કરી છે, એક વિદ્યાર્થીનો જે ક્રમ આપ્યો હતો, ક્રમ આપવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે ને, એમ અહીંયા ભૂલ થઈ ગઈ છે. એનો 7 હતો પણ ભૂલથી શું આપી દીધો છે? 3. એટલે સાચો આ છે ક્રમ, ખોટો આ છે. તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધો. એટલે મિત્રો આવું જ્યારે આવે દાખલો ત્યારે તમારે થોડું ધ્યાન રાખવું પડે, નકર થઈ જાય ડખો. શું કરવું પડે? આ આર આપી દીધો છે તેના ઉપરથી પહેલાં આપણે ખોટો સિગ્મા ડી સ્ક્વેર મેળવી લેવો પડે. ખોટો સિગ્મા ડી સ્ક્વેર મેળવ્યા પછી આ 7 અને 3 એટલે 7 સાચું છે તેનો સ્ક્વેર ઉમેરી દઈ, આ 3 છે ખોટું છે તે વાત કરશું. 3 સ્ક્વેર આ સિગ્મા ડી છે, આર એક્સ છે ડી એટલે તફાવત છે, ક્રમાંકનો તફાવત એટલે કે બાદબાકી કર્યા પછી આર એક્સ માઇનસ આર વાય એટલે ડી છે. તો પહેલાં મેળવીએ આપણે, અહીં એન બરાબર 10 આપ્યા છે 10 વિદ્યાર્થીઓએ, આર બરાબર 0.5 આપ્યા છે, ડીની ખોટી કિંમત આપી છે 3, આ 3 છે ભૂલથી લેવાયો હતો એટલે ખોટો, ડીની સાચી કિંમત છે 7. તો તેના ઉપરથી પહેલાં આપણે મેળવશું ખોટો સિગ્મા ડી સ્ક્વેર મેળવવો પડશે. આરની કિંમત આપણે આપી દીધી છે 0.5 એટલે એ મૂકીએ, 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર એમને રાખી દઈશું
एन आपेला छे एटले 10 10 नो स्क्वेर माइनस 1। हवे मित्रों आखे आखो काउंस माइनस छे सामे लई जईए तो शुं थई जाय प्लस थई जाय एटले मैं एमनो लखी राख्युं छे आ 0.5 प्लस छे सामे लई जईशुं शुं थई जशे माइनस थई जशे એટલે 1 માઇનસ 0.5 કરી નાખ્યું છે। હવે આ 10 છે 100 માઇનસ 1 કર્યું છે એટલે આ 10 નો વર્ગ અહીંયા કરી નાખ્યો છે પછી માઇનસ એટલે 99 થયા 1 માંથી 0.5 બાદ કર્યું એટલે 0.5 લખ્યું છે। હવે કરીએ આગળ તો સિગ્મા ડી સ્ક્વેર બરાબર હવે સિગ્મા ડી સ્ક્વેરમાં એ 6 એને ગુણેલ છે એટલે સામે જાય એટલે ભાંગે અને આ 990 છે એ ભાગાકારમાં છે સામે જાય તો ગુણાકાર થઈ જાય એટલે 0.5 ગુણ્યા 990 ભાગ્યા 6 તેથી સિગ્મા ડી સ્ક્વેર બરાબર આ બેનો ગુણાકાર કરો એટલે 495 495 ભાગ્યા 6 કરશું તો આપણે મળશે 82.5 એટલે આ આપણે સિગ્મા ડી સ્ક્વેર મળ્યો પણ એ કેવો છે ખોટો છે કેવો છે ખોટો સિગ્મા ડી સ્ક્વેર મળી ગયો છે। હવે તેના ઉપરથી આપણે સાચો પહેલાં મેળવીએ તો સાચો સિગ્મા ડી સ્ક્વેર મેળવવા માટે આ ખોટું અને સાચું અવલોકન તો સાચું અવલોકન છે એનો વર્ગ કરીને ઉમેરશું અને ખોટું અવલોકન છે એનો વર્ગ કરીને બાદ કરશું કરીએ આપણે એક તફાવત 7ને બદલે 3 લેવાયો છે તેથી સિગ્મા ડી સ્ક્વેરની સુધારેલી કિંમત નીચે મુજબ મેળવી શકશું। સુધારેલ કિંમત સિગ્મા ડી સ્ક્વેર બરાબર 82.5 માઇનસ ખોટો સિગ્મા ડી સ્ક્વેર વત્તા સાચો સિગ્મા ડી સ્ક્વેર 3 ખોટા એટલે એનો વર્ગ 7 સાચા હતા એનો વર્ગ 82.5 3 નો વર્ગ 9 7 નો વર્ગ 49 તો 9 માઇનસ છે 49 પ્લસ એટલે પ્લસ આમાં 40 કરી નાખીએ તો સાચો ડી સ્ક્વેર મળી જાય આપણે સુધારેલો 122.5 સાચો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર સુધારેલ અથવા સાચો સિગ્મા ડી સ્ક્વેર આમાં 40 પ્લસ કર્યા એટલે 122.5 મળ્યો। હવે મિત્રો આ મળી ગયો એટલે હવે પાછું સૂત્ર મૂકીએ આપણે અને તેના મુજબ આપણે જવાબ મળી જશે આર બરાબર 1 માઇનસ સિગ્મા 6 સિગ્મા ડી સ્ક્વેર એન એન સ્ક્વેર માઇનસ 1 1 માઇનસ 6 જે સુધારેલો આપણે મેળવો છે તે અહીંયા મૂકીએ છીએ અને એન છે તો આપણે આપેલા જ છે 10 તો 1 માઇનસ આ બેનો ગુણાકાર કર્યો 735 કરો ગુણાકાર તમે કેલ્સીમાં અને 10 નો વર્ગ માઇનસ 90 એટલે 990 આ આપણે આગળ કરેલું છે એટલે મેં શોર્ટમાં બતાવ્યું છે। હવે 1 માઇનસ 735 ભાગ્યા 990 કરો એટલે 0.74 થાય એટલે આપનો આ સુધારેલ આર મળશે 0.26। આમ ક્રમાંક સહસંબંધાંક સુધારેલો કેવો મળ્યો છે 0.26 ખ્યાલ આવી ગયો મિત્રો। આ રીતના તમારે જ્યારે તમને આવી કોઈ રકમના બદલે કોઈ રકમ ભૂલમાં લેવાઈ ગઈ છે એવો ભૂલવાળો દાખલો પૂછે તમને તો આ રીતના તમારે ખોટો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર ખોટા ઉપરથી આપણે મેળવવો પડે ખોટો ડીગમાં સિગ્મા ડી સ્ક્વેર મેળવવાનો અને તેના ઉપરથી સાચો સુધારેલ આ પ્રમાણે ખોટું હોય માઇનસ સાચું હોય પ્લસ જિંદગીમાં પણ મિત્રો યાદ રાખજો ખોટા માણસોને તમે માઇનસ કરી નાખજો અને સાચા માણસો હોય એને ઉમેરી દેજો તમારી જિંદગીમાં। હવે મિત્રો આ 2.3નો લાસ્ટ 8મો દાખલો આપણે અહીંયા પૂરો કર્યો છે। હવે સ્વાધ્યાય 2નો વિભાગ સી જે તે અમને આપેલું છે તેમાં આપણે 3 દાખલા આપેલા છે 1, 2 અને 3। પહેલો દાખલો છે જો સહવિતરણ એટલે કે કહો એક્સ વાય 120 એસ એક્સ 12 એસ વાય 15 હોય તો આરની કિંમત શોધો આ કઈ રીતનો દાખલો છે તો કે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 12 મુજબ તમારે આ જાતે ગણવાનું છે હોમવર્ક રેડી। જો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર માઇનસ 65 એસ એક્સ 3 એસ વાય 4 અને એન 10 હોય તો આરની કિંમત શોધો આ થોડો મિત્રો જુદો છે હમણાં હું તમને ગણાવું છું ત્યાં સુધી ત્રીજો અવલોકનોની જોડ 10 સિગ્મા ડી સ્ક્વેર 120 હોય તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત શોધો હમણાં જ આપણે જે દાખલો ગણ્યો ને 2.3નો 7મો એના જેવો જ સેમ સિગ્મા ડી સ્ક્વેર આપી દીધો છે 10 એન આપી દીધો છે એકદમ ઈઝી દાખલો છે આ પણ એકદમ સહેલો દાખલો છે મિત્રો
આ કઈ રીતનો છે ખ્યાલ આવી ગયો ને. હવે જ્યારે તમને આવા સમૂહમાં દાખલા આપે ત્યારે રીત તમારે ઓળખતા શીખવી પડશે. અહીંયા ક્રમાંક સહસંબંધ ચોખવટ કરી દીધી છે, જ્યારે આવા બેમાં ચોખવટ નથી એટલે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતથી તમારે આ બે દાખલા ગણવા પડે. એટલે તમારે 2.2ના દાખલા નંબર 12 મુજબ આ દાખલો ગણવાનો છે. 12મો દાખલો હું તમને અત્યારે ગણાવું છું. જો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર માઇનસ 5 થાય તો એસ એક્સ અને એસ વાય 4 હોય અને એન 10 હોય તો આરની કિંમત શોધો. હવે મિત્રો આ કિંમતો તમને આપેલી છે. હવે આપણું જે સૂત્ર છે, અલગ અલગ સૂત્ર હતા એમાંનું એક આ સૂત્ર છે. યાદ હોય તો નાના સૂત્ર મેં તમને ગણાવેલા છે, એમાંથી સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એન ગુણ્યા એસ એક્સ એસ વાય મૂકી દઈએ કિંમતો તો માઇનસ 65 આપેલું જ છે, એન બરાબર 10 આપેલા જ છે આપને, એસ એક્સ અને એસ વાય પણ આપેલા છે 3 અને 4 તો માઇનસ 65 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 10 એટલે 120 તો માઇનસ 65 ભાંગ્યા 120 એટલે આવશે માઇનસ 0.54. આ આપણો થઈ ગયો આર. છે ને મિત્રો હેલું એકદમ. એટલે સી વિભાગના દાખલા 3 આપણે ગણવા જેવા હતા, તેમાંથી 2 દાખલા તમારે ગણવાના છે, 1 દાખલો મારે કરાવવાનો હતો તે મેં તમને અત્યારે કરાવી દીધો છે. મિત્રો આ જ દાખલો બીજી રીતે પણ કરી શકાય. કઈ રીતના કરી શકાય? તો કે સહવિચરણનું સૂત્ર શું? સહવિચરણનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન. એટલે સહવિચરણ પહેલાં શોધી લ્યો અને પછી એસ એક્સ વાય છેદમાં એસ એક્સ છેદમાં એસ વાય આ રીતથી પણ તમે દાખલો ગણી શકો. પણ એ 2 સ્ટેપમાં દાખલો ગણવો પડે, તમારે સહવિચરણ શોધવાનું અને પછી સહવિચરણનું સૂત્ર મૂકવાનું તો પણ ચાલે. પણ આ રીત હેલી પડે એટલે આપણે કાંઈ જાજી માથા ગુજરીએ નહીં. બાકી એ રીતથી તમે દાખલો ગણો તો પણ ચાલે, એમાં ખોટું પડે નહીં. એટલે આ હતો મિત્રો આપણો વિભાગ સી પૂરો થઈ ગયો છે. હવે વિભાગ ડીના દાખલાઓ જે તમને ગણાવવા જેવા હશે એ હું ગણાવતો જઈશ નવીન હશે તે, અને જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે એવા દાખલાઓમાં તમને હું લિંક આપીશ, એટલે જેથી કરીને તમારે જાતે એ પ્રમાણે દાખલો ગણવાનો રહેશે. એટલે સ્વાધ્યાય 2ના દરેક વિભાગના દાખલાઓ છે એ તમારે ગણવાના છે, મારે જેવા ગણવા જેવા લાગશે નવીન કાંઈ હશે એવા દાખલા હું ચોક્કસથી તમને ગણાવતો જઈશ. બાકીના દાખલાઓ તમારે જાતે જાતે ગણતા રહેવાના છે. સાથે સાથે મિત્રો ફેર નોટ તૈયાર કરતા રહેજો અને સૂત્ર પણ યાદ રાખજો. જો અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે છે, એકદમ ઇઝી. આ જે સૂત્ર છે એ સૂત્ર અહીંયા ઉપયોગ કરવો પડે પણ બીજા સ્ટેપે. પહેલા સ્ટેપે સહવિચરણ શોધવાનું, બીજા સ્ટેપે આ દાખલાની જવાબ આપને મળે એ રીતથી પણ તમે દાખલો ગણી શકો. ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું વિભાગ ડી લઈને. ત્યાં સુધીના આ દાખલા બધા તમે પૂર્ણ કરજો.